નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આ આજનું પેપર છે CTIને લગતું. આ પેપર છે, આ પેપરમાં કુલ આપણે 1 થી 100 પ્રશ્ન પહેલાં આપણે જોઈશું. બીજા પેપરમાં પણ હું તમને 101 થી 200 પ્રશ્ન, એટલે કુલ આ પરીક્ષામાં 200 પ્રશ્ન હોય છે. પહેલો પ્રશ્ન છે, નીચે પૈકી કયું ઝોડકું ખોટું છે? પછી બીજો પ્રશ્ન છે, GMDCનું ફૂલ ફોર્મ. ત્રીજું છે, મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં કયા જિલ્લામાં ઓટો પ્લાન્ટ સ્થાપવાના છે? ચોથું છે, વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? પાંચમું છે, નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવો યુવાનનો તૈયાર કરવા હરદ્વારમાં કાંગડી ગુરુકુલની સ્થાપના કોણે કરી? પ્રશ્ન સાતમો છે, ગુજરાતમાં નર્મદા ડેમ ઉપર સરદાર વલ્લભભાઈની ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવનાર છે, જે તેને શું નામ આપવામાં આવ્યું છે? પ્રશ્ન આઠમો, નીચેના પંક્તિના રચિતા કવિતા કોણ છે? કે ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. નવમો પ્રશ્ન, ગોપ ગુંધન રાસ કયા સમાજનું લોકનૃત્ય છે? દસમો પ્રશ્ન, અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતા સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? અગિયાર પ્રશ્ન, સાપના ભારા અને ઉઘાડી બારી એ કોની કૃતિ છે? બારમો પ્રશ્ન, નીચેના કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે? તેરમો પ્રશ્ન, ગુજરાતમાં આવેલ મ્યુઝિયમો સંદર્ભે કઈ બાબત સાચી નથી? ચૌદમો પ્રશ્ન શ્રેણીનો છે, પંદરમો પ્રશ્ન પણ શ્રેણીને લગતો જ છે, કે અક્ષર આવશે. સોળમો પ્રશ્ન છે, ધારો કે અત્યારે 3 વાગ્યા છે, તો 20 મિનિટ પછી ઘડિયાળના નાના અને મોટા કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો થશે? સત્તરમો પ્રશ્ન છે, દિવાલ પર એક છોકરાનો ફોટો સામે જોઈને રીના કહે છે કે ફોટામાં રહેલી વ્યક્તિની બહેન એ મારી એકમાત્ર પુત્રી છે, તો દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થશે? પ્રશ્ન અઢારમો એ છે, સાદુરૂપ. ઓગણીસમો પ્રશ્ન છે, ચોળકા જોડો. વીસમો પ્રશ્ન છે, પુષ્પમાં આવેલ ફૂલમણી અન્ય કયા નામે ઓળખાય છે? એકવીસમો, 1 કિલોગ્રામ CNGના દહન આશરે કેટલા કિલો જુલ ઉષ્મ ઉર્જા પ્રાપ્ત થશે? નીચે પૈકી કઈ ફૂગ નથી? 23મો પ્રશ્ન, કાર્બનનું કયું સ્વરૂપ ફૂટબોલ કાર્બન તરીકે પણ ઓળખાય છે? 24મો પ્રશ્ન, જૂના પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય છે? 25મો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે પડેલા 15 પાઉન્ડના ખડકોના ટુકડા મંગળ ગ્રહના હોવાનું મનાય છે? 26મો પ્રશ્ન છે, હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? 27મો પ્રશ્ન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28મો પ્રશ્ન, સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થઈ? 29મો પ્રશ્ન છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોના દ્વારા વહીવટ થાય છે? 30મો પ્રશ્ન છે, વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે? 31મો પ્રશ્ન છે, હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા તો કાયદા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે? 32મો પ્રશ્ન છે, ભારતના બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ મહાભિયોગ એટલે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે? 33મો પ્રશ્ન છે, રાજ્યસભા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રશ્ન 34, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત શું છે? 35મો પ્રશ્ન, ભારતના બંધારણ અનુચ્છેદ 14 દ્વારા મહિલાઓને કયો અધિકાર આપવામાં આવ્યો છે? 36મો પ્રશ્ન છે, January 2012માં ભારતની મુલાકાતે આવેલ વિદેશના પ્રસિદ્ધ ટીવી ટોક શો સંચાલન કોણ હતા? 37મો પ્રશ્ન છે, જે અણુ સબમરીનનું નામ ISNS ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવ્યું છે? 38મો પ્રશ્ન, આયોજન પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગરીબ રેખા નિશ્ચિત કરવા માટે રજૂ કરેલ દરખાસ્ત દૈનિક કેટલા રૂપિયાની મર્યાદા દર્શાવેલ છે? 39મો પ્રશ્ન છે, January 2012માં 5 રાજ્યોમાં ચૂંટણી જાહેરાત કરાઈ હતી, એ પૈકી નીચેના કયા રાજ્યની ચૂંટણી જાહેર થયેલ ન હતી? 40મો પ્રશ્ન, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ મામલા ન્યાયની જવાબદારી સંભાળતા સુપ્રીમ કોર્ટના કયા જસ્ટિસ તાજેતરમાં નિવૃત્ત થઈ ગયા?
એકત્રીસ પ્રશ્ન, મુલા પિયર ડેમ સંદર્ભે કઈ બાબત સાચી નથી? બેતાલીસ પ્રશ્ન, સરકાર દ્વારા પૂરી પડાતી એમ્બ્યુલન્સ સેવાની ગાડી પર કયું લખાણ જોવા મળતું નથી? તેત્રીસ પ્રશ્ન, વર્ષ 2011 નું રેલવે બજેટ કોણે રજૂ કર્યું હતું? ચુમ્માલીસ પ્રશ્ન છે, દહેજ થી ઘોઘા વચ્ચે સમૂહ થનાર ફેરી સર્વિસ કયા નામથી ઓળખાશે? પિસ્તાલીસ પ્રશ્ન, નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? છેતાલીસ પ્રશ્ન, ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? સુડતાલીસમાં, ગુજરાતમાં ગરમ પાણીના કુંડ નીચે પૈકી કયા સ્થળે નથી? અડતાલીસમાં, ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડુ ક્યાં પડે છે? ઠંડી ક્યાં પડે છે? સ્થળનું નામ. ઓગણપચાસમો છે, ગુજરાતમાં વિશ્વનો ફ્લોસ્પરનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાં મળે છે? પચાસમો છે, રણના ઊંચા ભાગને શું કહેવાય છે? એકાવન પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલ નદીઓ શેઠી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજી લંબાઈને આશરે ગોઠવી સાચો ક્રમ ગોઠવવાનો છે? પડખાઉ જમીન એટલે કેવી જમીન? નીચેમાં પૈકી કયો પાક રવિ પાક નથી? ચોપન પ્રશ્ન, ગ્રામ પંચાયતના ફરજિયાત કાર્યોમાં નીચેના કયા કાર્યનો સમાવેશ થતો નથી? પંચાવનમું છે, ગ્રામ પંચાયતના નાના પ્રજાસત્તાક એકમો તરીકે કોણ ઓળખાવી શકાય? છપ્પન પ્રશ્ન છે, પંચાયતી રાજ સંદર્ભે કઈ બાબત લાગુ પડતી નથી? સત્તાવન પ્રશ્ન છે, ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયત છે, આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? અઠાવન પ્રશ્ન, મહા ગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો? ઓગણસાઠમો પ્રશ્ન, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનો વીમા તોડી પાડવાની ઘટના કઈ સાલમાં બની હતી? સાઠમો પ્રશ્ન, મહા ગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ ગુજરાત મહા ગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી? એકસઠ પ્રશ્ન, મહા ગુજરાત આંદોલન સહિત તરીકે કોનું નામ જાણીતું છે? બાસઠ પ્રશ્ન, 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે રાજ્ય કેટલા જિલ્લા વહેંચવામાં આવ્યું હતું? ત્રેસઠમો પ્રશ્ન, ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રીય પ્રતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? ચોસઠ પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? પાસઠ પ્રશ્ન, સંગીતના ક્ષેત્રમાં નીચે પૈકી કોણ પ્રખ્યાત છે? છાસઠ પ્રશ્ન, નીચેના પૈકી કઈ મહિલા ટેનિસ ખેલાડી રમત નથી? સડસઠ પ્રશ્ન, ગુજરાતના ઈ કોમર્સ નામના બિઝનેસથી માહિતગાર કરનાર તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસમાં અલગ ઓળખાવ ધરાવતા ગુજરાતી બિઝનેસ વુમન કોણ છે? અડસઠ પ્રશ્ન, 10મા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમના ધર્મપતિનું નામ શું હતું? પ્રશ્ન 69, સુશ્રી અમૃતા પ્રીતમ કઈ ભાષાની લેખિકા છે? સિત્તેર પ્રશ્ન, અનસુયાબેન સારાભાઈ કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે? એકોતેર પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં વર્ષ 2011ની મહિલા મુખ્યમંત્રી શાસન સંભાળ્યું છે? બોતેર પ્રશ્ન, ગણિત ક્ષેત્રે અસાધારણ ક્ષમતા દર્શાવવા બદલ માનવ કોમ્પ્યુટરનું બિરુદ કોને મળ્યું છે? પ્રશ્ન 73, પ્રખ્યાત લેખક સલમાન રશીદનો ભારત આવતા સાથે વિરોધ થયો હતો તેમાં તેઓ કયા સ્થળે યોજનાર સાહિત્ય ઉત્સવમાં આવનારા હતા? ચુમ્મોતેર પ્રશ્ન, ગૂગલ અને ફેસબુક જેવી સાઇટ ઉપર વાંધાજનક લખાણો માટે કાયદાકીય પગલાં લેવા જોઈએ તેવું જણાવનાર શ્રી માર્કંડેય કાચુજી કઈ સંસ્થાના પ્રમુખ છે? પ્રશ્ન 75, બ્રહ્માંડની રચના માટે કારણભૂત કણ મળી આવેલ હોવાથી વર્તમાન અહેવાલો સંબંધ નીચે પૈકી કઈ બાબત સાચી નથી? પ્રશ્ન 76, ડિસેમ્બર 2011માં અવસાન પામેલ કિમ જોંગ ઇલ કયા દેશના નેતા હતા? પ્રશ્ન 77, ભારતનો સાપુતારાથી કન્યાકુમારી સુધીનો 1600 કિમી લાંબો પશ્ચિમ ઘાટ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી મૂકવામાં નિર્ણય કઈ સંસ્થાએ કર્યો હતો? પ્રશ્ન 78, યુએસએના દક્ષિણ કેરોલિના મહિલા ગવર્નર તરીકે ભારતના મૂળ કયા રાજધાની વ્યક્તિ ચૂંટાયા હતા? 79મો પ્રશ્ન, અમેરિકાની કઈ કેમેરા કંપની તાજેતરમાં આર્થિક ભીંસમાં આવી હતી? 80મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના પ્રમુખ પદે ભારતીય મૂળના કયા મહિલાનો કાર્યકાળ વધુ 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? પ્રશ્ન 81, એક સંખ્યાને 5 ગણી કરી તે સંખ્યામાં ઉમેરતા 360 થાય તો તે સંખ્યા કઈ છે? પ્રશ્ન 82, અસફળતા અને કામચોરીની સંબંધિત બાબત કઈ થશે? 83મો પ્રશ્ન, અમેરિકન રાષ્ટ્રીય રમત કઈ છે? 84મો પ્રશ્ન છે, મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટરનું હોય? 85મો પ્રશ્ન, કયા દેશની કંપની દ્વારા ગુજરાતમાં સ્પોર્ટ્સ વિલેજની સ્થાપના કરવામાં આવી છે? 86મો પ્રશ્ન, સન 2012ની ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ ટેનિસ ટુર્નામેન્ટ મેંગીસ મેન્સ સિંગલમાં રનર્સ અપ કોને અપાયું હતું? પ્રશ્ન 87, ડીએલએફ ઇન્ડિયન પ્રીમિયર લીગ
ચેમ્પિયનશિપ 2012 ક્રિકેટ સ્પર્ધામાં સૌથી વધુ કેચ કરનાર ખેલાડી કોણ હતો? પ્રશ્ન 88, બેંક હેન્ડ બેક સ્પીચ જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે? પ્રશ્ન 89, વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષ કયા સ્થળે અખિલ હિન્દ દરી તરણ સ્પર્ધા યોજાય છે? પ્રશ્ન 90, ગુજરાતના પ્રવાસન વિકાસ માટેના કાર્યક્રમ ખુશ્બુ ગુજરાત કી અંતર્ગત અભિનેતા અમિતાભ બચ્ચન વર્ષ 2012ની શરૂઆતમાં ગુજરાત કયા જિલ્લામાં શૂટિંગ કર્યું હતું? પ્રશ્ન 91, અરજી હુકુમત સંબંધ નીચે પૈકી કયું વિધાન સાચું નથી? પ્રશ્ન 92, ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણમૂળમાં સંસદ સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું નથી? પ્રશ્ન 93, શહેરી ગરીબોને પાયાના સુવિધા પૂરી પાડવાના અમલગીરી માટે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન યોજના હેઠળ કયા શહેરને રાષ્ટ્રીય કક્ષાને 2011નો એવોર્ડ મળેલ છે? 94, તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી? પ્રશ્ન 95, એસઈજીનું પૂરું નામ શું છે? પ્રશ્ન 96, IIM અમદાવાદની સ્થાપના કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્વ યોગદાન રહ્યું છે? પ્રશ્ન 97, દરેક ગામડામાં સંવર્ધન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? પ્રશ્ન 98, પંચાયતોમાં બધા જ સ્તરે મહિલાઓનું પ્રતિનિધિત્વ 33% બંધારણના કયા સુધારાથી કરવામાં આવ્યું છે? પ્રશ્ન 99, ગ્રામ પંચાયત નીચે પૈકી કયો વેરો ઉઘરાવી શકતી નથી? પ્રશ્ન 100, કોઈ પંચાયતનો ભંગ કરવામાં આવે તો ત્યાર પછી તેમાં કેટલા સમયમાં ચૂંટણી કરાવવી ફરજિયાત છે?